અમદાવાદ શહેરમાં આવેલા હાટકેશ્વર બ્રિજ જજરીત હોવાના કારણે લોકો દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો જેથી તંત્ર દ્વારા બ્રિજ પહેલાં તો રિનોવેશન કરવા માટે બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ હવે આ બ્રિજને સરકાર દ્વારા તોડી પાડવાનો નિર્ણય કરાયો છે સરકારના નિર્ણયને લઈ લોકોમાં હાલ તો ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકોએ ફટાકડા ફોડી ઉજવણી પણ કરી છે આ બ્રિજ બનાવવા માટે પચાસ કરોડથી વધારેનો ખર્ચ થયો હતો જો કે બિલ્ડર દ્વારા બ્રિજની કામગીરી માટે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોવાથી

કેમ કે જે લોકો અમે જયારે શરૂઆત કરી ના ના કંઈ નહીં નેવ લાખનો અંદાજ મંજૂર કરીને રિપેરિંગ કામ કર્યું અમે કીધું આ રિપેરિંગથી નહીં ચાલે આ બ્રિજ તમને ઉતારવો પડશે નહીં તો આપણે મોરબી ભૂલ કરતાં પણ વધારે ઓનારત સર્જાય તેઓ આ બ્રિજ છે અને મજબૂર થઈને આ સરકારને એમને લાગતું હતું કે આપણી નાક કપાશે અને નાક કપાય છે અને સરકારે મજબૂર થઈને તોડવા અને નવું બનાવવાનું બ્રિજની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે અને બ્રિજ હલકી કક્ષાનો બનાવવામાં આવ્યો છે એવી લડત ત્યારથી કરવા આવતા હતા પરંતુ સરકાર આ ખાડા કાન કરીને બિલ્ડર એમનો મળત્યો હતો અને કોર્પોરેશનના જવાબદાર પદાધિકારીઓ એને બચાવવાનો